गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आज आपणे कठिन पाणी अने नरम पाणी नो अभ्यास करवाना छे अने पाणी मां रहेला कठिनता नो अभ्यास करवाना छे। तो सौप्रथम आपणे वात करीए कठिन पाणी अने नरम पाणी। तो वरसाद जे छे, वरसाद नुं पाणी लगभग बेटा शुद्ध होय छे, एटले के वरसाद नुं पाणी एकदम शुद्ध होय छे। वरसाद जयारे पड़तो होय छे त्यारे वातावरण मां रहेला द्राव्य वायुओ पाणी मां ओगळी जाय छे। आ वरसाद जयारे जमीन ऊपर पड़े छे अने पाणीनुं वहन थतुं होय छे त्यारे पाणी जमीन परथी पसार थाय छे त्यारे जमीन मां रहेला के खड़को मां रहेला द्राव्य क्षारो पाणी मां ओगळी जाय छे। पाणीनी अंदर क्षारो ओगळवाना लीधे पाणीनी अंदर कठिनता आवे छे, एटले के कठिन पाणी अने नरम पाणी बनतुं होय छे। एटले के कया क्षारने लीधे कठिन पाणी बने छे અને કયા ક્ષારોના લીધે નરમ પાણી હોય છે તે આપણે જોવાનું છે। તો જોઈએ, વરસાદનું પાણી જે છે લગભગ શુદ્ધ હોય છે, પાણી જે છે એ ઉત્તમ દ્રાવક છે। પાણી જ્યારે જમીન પરથી પસાર થાય છે ત્યારે તેમાં ઘણા બધા ક્ષારો ઓગળે છે જે આપણે જાણીએ છીએ। પાણીમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને कठिन पानी में आ पांच क्षारो जे छे ए होय छे। कठिन पानी जे छे द्रावण साथे फिन आपतुं नथी अने साबुनो व्यय करे छे, जेने कठिन पाणी कहेवाय छे, बराबर छे। तो कैल्शियम अने मैग्नेशियम ना क्षारो थी मुक्त पानी नरम पानी कहेवाय छे। तो कठिन पानी जे छे ए साबुना द्रावण साथे फीण ना आपे बेटा, परंतु साबुनो व्यय करे। साबुनुं कार्य शुं? फीण उत्पन्न करवानुं। पण कठिन पानी शुं करशे? साबुनो वपराश तो करशे पण साबुना द्रावण साथे फीण उत्पन्न करतो नथी, एटले पाणी कठिन पाणी थयुं। જ્યારે નરમ પાણી કોને કહેવાય? તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારોથી મુક્ત પાણી, કે જે પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો નથી તેવા પાણીને નરમ પાણી કહેવાય છે। અને નરમ પાણી જે છે એ સાબુના દ્રાવણ સાથે ફીણ ઉત્પન્ન કરે છે અને સાબુનો વ્યય કરતા નથી। તો આ બીજી વ્યાખ્યા કહી શકાય કે જે પાણી સાબુના દ્રાવણ સાથે ફીણ ઉત્પન્ન કરે અને સાબુનો વ્યય કરતા નથી તો તેવા પાણીને નરમ પાણી કહે છે। તો બે રીતે વ્યાખ્યા લખી શકાય છે, સાબુના દ્રાવણ સાથે ફીણ ઉત્પન્ન કરે છે, કોણ? તો કે નરમ પાણી। હવે એક સમીકરણ છે જે 2 માર્ક્સમાં પૂછાતું હોય છે, તમારે 10મા ધોરણમાં પણ આવી ગયું છે। સાબુ જે છે એ સાબુની અંદર સોડિયમ સ્ટીરેટ નામનો ઘટક રહેલો હોય છે। સાબુ જે છે એ સાબુની અંદર સોડિયમ સ્ટીરેટ નામનો ઘટક રહેલો હોય છે। આ સોડિયમ સ્ટીરેટ જે છે, એટલે કે સાબુ, સાબુની કઠિન પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્ટીરેટના અવક્ષેપ ઉત્પન્ન થતા હોય છે। કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્ટીરેટના અવક્ષેપ ઉત્પન્ન થતા હોય છે। જોઈએ તો કે સાબુમાં સોડિયમ સ્ટીરેટ હોય છે જે કઠિન પાણી સાથે પ્રક્રિયા કરે તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્ટીરેટના અવક્ષેપ ઉત્પન્ન કરે છે। સોડિયમ સ્ટીરેટનું અણુસૂત્ર જે છે C17H35COONa છે, C17H35COONa। કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે છે બંને ધાતુ છે, ધાતુની જગ્યાએ મેં લખી નાખ્યો M, અહીંયા લખ્યું છે મેં, જે M ની જગ્યાએ તમારે શું લેવાનું છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ। તો આની પ્રક્રિયા કરવામાં આવે તો M જે છે એની સંયોજકતા +2 છે। જ્યારે આ અણુ જે છે સોડિયમ સ્ટીરેટ C17H35COONa એને છૂટા કરવામાં આવે તો Na+
सी डबल ओ माइनस बने એટલે કે સી 17 એચ 35 સી ડબલ ઓ માઇનસ. હવે તટસ્થ સંયોજન બનાવવા માટે કુદરતનો નિયમ છે, છોકરાના લગ્ન છોકરી સાથે થાય તો આ m + 2 છે એ જોડાશે સી ડબલ ઓ માઇનસ સાથે. પણ સંયોજકતા તો બેલેન્સ થવી જોઈએ ને, આ + 2 છે તો આ માઇનસ 2 થવા જોઈએ, તો આ માઇનસ 1 છે, બે વડે ગુણી નાખો એટલે માઇનસ 2 થઈ ગયા. તો સી 17 એચ 35 સી ડબલ ઓ કેટલી વાર, બે વાર. જુઓ સી 17 h 35 c ડબલ ઓ કેટલી વાર લખી નાખે, બે વાર, n એક વાર, n એક વાર, na + 1 બે વાર છૂટા પડી ગયા, તો na + 1 બે વાર છૂટા પડી ગયા. તો આ થયું સમીકરણ. તો તમારે ધ્યાન રાખવાનું છે કે સાબુની અંદર સોડિયમ સ્ટીઅરેટ હોય છે જે કઠિન પાણી સાથે પ્રક્રિયા કરે અને કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્ટીઅરેટના અક્ષર ઉત્પન્ન કરે છે અને કઠિન પાણીને નરમ પાણી બનાવે છે. એમની જગ્યાએ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ધાતુ આવે. પછી બે માસનું એક કારણ પૂછાયું કે બોઇલરની અંદર કઠિન પાણી વાપરી શકાતું નથી, કારણ કે, તો કારણ શું છે, તો કે બોઇલરની અંદર કઠિન પાણી વાપરવામાં આવે તો કઠિન પાણીની અંદર રહેલા કેલ્શિયમ મેગ્નેશિયમ બાયકાર્બોનેટ ક્લોરાઇડ અને સલ્ફેટના જે ક્ષારો છે, એક ક્ષારો બોઇલરની અંદર જમા થતા જાય છે, એક ક્ષારો બોઇલરની અંદર શું થતા જાય બેટા, જમા થતા જાય છે અને બોઇલરની જે કામ કરવાની કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતામાં ઘટાડો કરી દે છે. બોઇલરની જે કામ કરવાની કાર્યક્ષમતા છે કાર્યક્ષમતામાં ઘટાડો કરી દે, માટે કઠિન પાણી બોઇલર માટે નુકસાન કરતા છે, એટલે કે બોઇલરમાં આપણે કઠિન પાણી વાપરી શકતા નથી. તો કે કઠિન પાણી બોઇલર માટે નુકસાનકારક છે, કારણ કે બોઇલરમાં ક્ષારનું સ્તર જમા થાય છે અને બોઇલરની કાર્યક્ષમતા જે છે એ ઘટાડી દે છે. ત્યારબાદ પાણીમાં કઠિનતા બે પ્રકારની જોવા મળે છે. પાણીમાં કઠિનતા કેટલા પ્રકારની જોવા મળે છે, બે પ્રકારની, એક છે અસ્થાયી કઠિનતા, બીજું છે સ્થાયી કઠિનતા. એક છે અસ્થાયી કઠિનતા અને બીજી છે સ્થાયી કઠિનતા. તો આપણે અત્યારે અસ્થાયી કઠિનતાનો અભ્યાસ કરવાના છીએ. તો કે પાણીમાં અસ્થાયી કઠિનતા કોના લીધે જોવા મળે, આ પાણી જે છે આ પાણીમાં અસ્થાયી કઠિનતા કોના લીધે જોવા મળે છે, તો કે પાણીમાં અસ્થાયી કઠિનતા કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટના લીધે જોવા મળે છે. જો કેલ્શિયમ મેગ્નેશિયમ આ જે બાયકાર્બોનેટ, આની સંયોજકતા + 2 હતી તો આને બે વડે ગુણવા પડે તો માઇનસ 2 થાય, તટસ્થ સંયોજન મળે. તો આ જે છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટના લીધે પાણીમાં અસ્થાયી કઠિનતા જોવા મળે છે. હવે આ જે પાણીમાં અસ્થાયી કઠિનતા છે એને દૂર કરવાની બે પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે ઉકાળવાની પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે ચૂનાનું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાથી. ચૂનાનું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાથી. તો આપણે પહેલી પદ્ધતિ જોવાની છે, જેનું લખાણ મેં લખ્યું નથી પણ સિંગલ સ્ટેપમાં લખાણ છે. આનું નામ છે કેલ્શિયમ બાયકાર્બોનેટ. કેલ્શિયમ બાયકાર્બોનેટ આનું નામ શું થાય, તો કે મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બાયકાર્બોનેટ જે છે એ પાણીમાં દ્રાવ્ય ક્ષાર છે તો જ પાણી કઠિન બને છે બેટા, કારણ કે આ બંને પાણીમાં દ્રાવ્ય ક્ષાર છે, આ બંને પાણીમાં ઓગળેલા છે. એને ગરમ કરવામાં આવે તો ગરમ કરતા અદ્રાવ્ય, ગરમ કરતા અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ મળે, CaCO3. આ છે કેલ્શિયમ કાર્બોનેટ, અદ્રાવ્ય સ્વરૂપમાં મળે છે અને અને CO2 મુક્ત થાય છે. CO2 વાયુ જે છે એ વાયુ સ્વરૂપે છૂટો પડે છે અને વધારેમાં પાણી છૂટું પડે છે. વધારેમાં શું છૂટું પડે બેટા, પાણી. હવે ધ્યાન રાખજો, આ કેલ્શિયમ બાયકાર્બોનેટ કેવો હતો, પાણીમાં દ્રાવ્ય ક્ષાર હતો. પાણીમાં કેવો ક્ષાર હતો બેટા, દ્રાવ્ય ક્ષાર હતો. તો આ દ્રાવ્ય ક્ષાર હતો એને ગરમ કરવામાં આવ્યો તો કેલ્શિયમ કાર્બોનેટનો અદ્રાવ્ય ક્ષાર મળ્યો, CO2 વાયુ ઉત્પન્ન થયો અને H2 છૂટા પડ્યા. સમીકરણને બેલેન્સ થઈ ગયું. કાર્બન 1 × 2 એટલે બે વાર થઈ ગયા, તો જુઓ 1 અને 1 2 વાર. કેલ્શિયમ 1 વાર, કેલ્શિયમ 1 વાર. હાઇડ્રોજન 2 વાર, હાઇડ્રોજન 2 વાર. ઓક્સિજન 3 × 2 = 6 વાર છે, 3 × 2 = 6, 3 × 3 = 5 અને 6. સમીકરણ બેલેન્સ છે.
तो मैग्नेशियम बाइकार्बोनेट છે અને ગરમ કરવામાં આવે બેટા તો ગરમ કરતા અદ્રાવ્ય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે અને અદ્રાવ્ય જ તો કે અદ્રાવ્ય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે અને CO2 વાયુ મુક્ત થાય છે સમીકરણને બેલેન્સ કરીએ મેગ્નેશિયમ એકવાર અહીંયા પણ એકવાર કાર્બન 1 ગુણ્યા 2 એટલે બે વાર છે તો અહીંયા મૂકી દો 2 हाइड्रोजन कितनी बार है तो કે બે વાર છે તો અહીંયા હાઇડ્રોજન આવી ગયા બે વાર ઓક્સિજન 3 2 6 2 અને 2 2 4 એટલે કે 6 થઈ ગયા તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બાયકાર્બોનેટને ગરમ કરતા અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે અને ગાળક પદ્ધતિથી આ અદ્રાવ્ય ક્ષારને દૂર કરી દેવામાં આવે તો નરમ પાણી મળે છે હવે એક પ્રશ્ન અહીંયા જો કેલ્શિયમ કાર્બોનેટ મળતો હોય તો અહીંયા મેગ્નેશિયમ કાર્બોનેટ મળવો જોઈએ પણ મળતો નથી કારણ એટલું જ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું KSP નું મૂલ્ય મેગ્નેશિયમ કાર્બોનેટ કરતા વધારે KSP વધુ છે એટલે કે દ્રાવ્યતા ગુણાકાર KSP એટલે દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા ગુણાકાર જે છે એ વધુ હોવાથી ઝડપથી અવક્ષેપિત થાય છે ખ્યાલ આવે છે બેટા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનો KSP વધુ હોવાથી KSP એટલે દ્રાવ્યતા ગુણાકાર વધુ હોવાથી ઝડપથી અવક્ષેપિત થાય છે એટલે MgCO3 કરતા MgOH2 પહેલા આપણને મળે છે તો આ જે પદ્ધતિ છે બેટા એ ઉકાળવાની પદ્ધતિ છે આ રીતે તમે અસ્થાયી કઠિનતાને દૂર કરી શકો છો તો ત્યારબાદ બેટા ઉકાળવાની પદ્ધતિ ભણ્યા બાદ હવે આપણે જે બીજી પદ્ધતિ ભણવાની છે એ પદ્ધતિનું નામ છે ક્લર્ક પદ્ધતિ કઈ પદ્ધતિ છે ક્લર્ક પદ્ધતિ આની અંદર શું કરવાનું છે તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે બાયકાર્બોનેટ છે આ કેલ્શિયમ બાયકાર્બોનેટ છે આ કેલ્શિયમ બાયકાર્બોનેટના ક્ષારોની અંદર ફોડેલો ચૂંડો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરી દેવાના છે ફોડેલો ચૂંડો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરી દેવામાં આવે અને ચલો તો અહીંયા કેલ્શિયમ બાયકાર્બોનેટની ફોડેલો ચૂંડો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બોનેટ મળે છે જે અદ્રાવ્ય ક્ષાર છે અને પાણી મુક્ત કરવામાં આવે છે એટલે કે પાણી છૂટું થાય છે સમીકરણ બેલેન્સ કરીએ કેલ્શિયમ 1 અને 1 બે વાર છે તો અહીંયા મૂકી દો 2 તો કાર્બન થયા બે વાર અહીંયા પણ બે વાર છે ઓક્સિજન 3 2 6 અહીંયા જે 3 2 6 6 અને 2 8 તો અહીંયા 3 2 6 6 અને 2 8 હાઇડ્રોજન થયા 4 વાર અહીંયા છે બે વાર અહીંયા પણ છે બે વાર તો સમીકરણ થઈ ગયું બેલેન્સ તો કે કેલ્શિયમ બાયકાર્બોનેટની ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરતા અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ મળે છે ત્યારબાદ બીજું સમીકરણ છે મેગ્નેશિયમ બાયકાર્બોનેટની પ્રક્રિયા એઝ ઇટ ઇઝ કોની સાથે તો કે ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવામાં આવે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે કેલ્શિયમ કાર્બોનેટ મળે છે અને પાણી મુક્ત થાય છે સમીકરણ બેલેન્સ કરીએ મેગ્નેશિયમ 1 મેગ્નેશિયમ 1 વાર કેલ્શિયમ 1 વાર કેલ્શિયમ 1 વાર કાર્બન 1 ગુણ્યા 2 એટલે 2 વાર છે તો અહીંયા કાર્બન 1 જ વાર છે તો અહીંયા મૂકો 2 તો કેલ્શિયમ થયા 2 તો અહીંયા મૂકી દો 2 કેલ્શિયમ હાઇડ્રોજન બની 2 2 2 2 4 4 એટલે 6 હાઇડ્રોજન થયા અહીંયા 2 વાર છે અહીંયા મૂકી દો 2 એટલે 2 2 4 એટલે 6 હાઇડ્રોજન ऑक्सीजन 3 2 6 2 2 4 6 4 10 3 2 6 6 ને આ 2 8 8 ને 2 10 તો કેલ્શિયમ બાયકાર્બોનેટ અને મેગ્નેશિયમ બાયકાર્બોનેટની ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે જેને ગાળક પદ્ધતિથી દૂર કર્યા બાદ કઠિન પાણીને નરમ બનાવી શકાય છે એટલે કે અસ્થાયી કઠિનતા દૂર કરી શકાય છે.